રાજકોટના પડદરી ગામે વિજ્ઞાન જાથા દ્વારા અંધશ્રદ્ધાના કિસ્સાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર સોલંકી પરિવારની મહિલાને પગ ભાંગી ગયો હોવાથી તેમના સપનામાં સુરાપુરા રાખા બાપા આવી પશુ બલિની વિધિ પૂરી કરવા હોવાનું મહિલાએ જણાવ્યું હતું. જે બાબતે બકરાની બલિ ચડાવવા કચ્છથી આવેલા સોલંકી પરિવારના ઘરે વિજ્ઞાન જાથા દ્વારા પોલીસને સાથે રાખી દરોડો પાડવામાં આવ્યો હતો અને પશુ બલિ અટકાવવામાં આવી હતી. તેમજ પોલીસે સોલંકી પરિવારની અટકાયત કરી લીધી હતી. રાજકોટ જિલ્લાના પડદરી તાલુકા પડદરી ગામની અંદર વિવેકાનંદ વિસ્તારની અંદર માનતાના નામે બે પશુની પશુ બલિ ચડાવી દીધી છે. જીવ સામે જીવ દેવાની પ્રથાને કારણે આ પરિવારે માનતા રાખી છે. જેમાં ભાઈલાલભાઈ સોલંકી નામના જે ભુવા છે તે 30 વર્ષની અંદર બીજા પાસે માનતા કરાવતા હતા અને ખાલી કરીને પશુ બલિનો આગ્રહ કરતા હતા. અત્યાર સુધીમાં માહિતીના આધારે 700થી વધુ પશુ બલિ આ ભુવાએ કરી છે. બીજા એમના ભાઈ બીજા છે, બીજા 3 જણાને અત્યારે અટકાયત કરી છે પોલીસે અને FIRની કાર્યવાહી ચાલુ છે. અને કોઈ પણ માનતા નામે પશુ બલિ કે પક્ષીની હત્યા કરવી તે કાનૂની અપરાધ છે અને કાનૂની ગુનો બને છે. અત્યારે વિજ્ઞાન જાતા ફરિયાદી બની અને એ ફરિયાદની કાર્યવાહી ચાલુ કરી છે. અત્યારે એને આ ભૂવો છે, ભાઈલાલભાઈ છે, અને તે ધૂણે છે ખૂબ અને જાહેર મંચની અંદર પોતે પ્રદર્શન કરે છે અને 700થી વધુ પશુ બલિ ચડાવી છે. ખાસ કરીને ગુજરાતની અંદર હવે 2-3 જ્ઞાતિઓની અંદર આ કુપ્રથા છે, પશુ બલિની પ્રવર્તે છે. અને આપણે 21મી સદીમાં છે અને કાયદા પર પ્રતિબંધ છે, છતાં પણ એમ કે ધાર્મિક જગ્યા ઉપર ને એની આડમાં પશુને પણ ધૂણાવવાની કોશિશ કરી અને એની હત્યા કરાવીને એનો પ્રસાદ સામૂહિક રીતે લોકો લેતા હોય છે, તો આ કૃપતા હોય હવે બંધ થવી જોઈએ. અને વિજ્ઞાન જાતનું અભિયાન છે, કોઈ પણ જગ્યાએ પશુ બલિ થતી હોય તે પોલીસ અને સરકારી તંત્રની મદદથી બંધ કરાવે છે. જય મોગલ, જય મણિધર, જય વડવાળી. બાપ મોગલધામથી બાપુ એક આક્રોશ કરી રહ્યા છે. આ 21મી સદી છે, તમે અંધશ્રદ્ધાની માથે જેને કહેવાય કે માજા મૂકી દીધી છે. આવું તો છે ને, જ્યારે અભણમાણ હતા ને એ નહોતું કરતું, પણ તમે ભણેલ ગણેલ ઉઠી અને 21મી સદી આ કોઈ નિર્દોષનો જીવ સડાવી અને તમારે તમારો જીવ બચાવો, આ કોઈ શાસ્ત્રમાં ના દાય, એક નંબરના ખોટી ના છે, પાખંડી છે. અને મને અત્યારે ખબર પડી છે, હું વિડીયો દઉં છું કચ્છનું. કચ્છમાંથી કોકે માનતા લીધી છે કે મારા જો પગ દુખતા મટી જાય તો હું પશુ ચડાવીશ. સમજી લેજો, આ પશુ ચડાવવાનું પાપ કેટલું લાગે છે. અને એનો પગ મટી ગયો એ તો વિશ્વાસ હોય મટી જાય, પણ એને દવાખાને જવાનું, એમાં પશુ ન ચડાવવાનો હોય. પડદરીમાં આ બનાવ ઘટના બની છે. 5 ઘેટા બોકડાના ઘેટા હતા, એમાં 2ની બલી ચડી ગઈ અને 3ને જૈનભાઈ પંડ્યાએ બચાવી લીધા. જૈનભાઈને મા મોગલનો આદેશ છે અને મા મોગલનો એને ખૂબ ખૂબ જેને કહે હાથ માથે છે કે આ પરશુરામનો પરિવાર જો આવું કાર્ય કરતા રહ્યો તો હું તો એમાં હું ભેળો આવી ગયો. આ ફટ છે અમને બધા હિન્દુને, ફટ છે અમારી જાતને કે આવી આવી અંધશ્રદ્ધા હજી કેટલી તમે પેદા કરી દીધી. જૈનભાઈ, દુનિયા તો સાથ દેવો દે, પણ વડવાળી મોગલને આ ચારણ તમને પૂરો પૂરો સાથ આપે. આવા પાખંડીઓને, આવા જેને કહે રાક્ષસનો પડદા ફાશ કરો અને એને ઓછામાં ઓછા 10-10, 15-15 વર્ષના પૂઠા દો. અરે તમે ભમરાળો કોકનો નિર્દોષનો જીવ લ્યો છે. કોઈ પણ જીવ ચડાવવાનું શાસ્ત્રમાં ક્યાંય છે નહીં, હોય તો મારી પાસે આવો. અને આ તો રોજ આ પણ દીકરા દે છે, કોઈ ચમત્કાર નથી. આ એક અંધશ્રદ્ધા છે, કંઈક તમે અંધશ્રદ્ધાને માટે ભેળવી દીધી છે તમે, કે દેશને તમે બરબાદ કરી રહ્યા છો. જીવ જુનાગઢ જાઓ કે જુંગલની માલ કર ખબર પડે, જીવતા હાવતને પકડો ખબર પડે તમને. નિર્દોષની તમે બલિ ચડાવો છો ને, આ વડવાળી તમને માફ નહીં કરે, નરકના અધિકાર થાવ છો. જૈનભાઈ, આને એવા હરખાઈને તમે જો ગામમાં ફેરવો અને ખરેખર છે અને પછી પોલીસને હવાલે દો. આ કેટલી અંધશ્રદ્ધા છે, એક બલિ ચડાવી એટલે કેટલું પાપ છે. આ કોઈ આપણા શાસ્ત્રમાં બલિ ને બલિ અંદર બેઠી એની માં ચડાવે છે કે એનો વધ કરે છે. અંદર મતલબ ને સુવારસને હારું ખાવું, આ માઉસને મટણ ખાવું, એ બલિનો માં વધ કરે છે. કોઈ જીવ લેવાનો અધિકાર આપણામાં છે નહીં, મેં હજી હજી નથી જોયું, નકર હું કહેત. પણ આ અંધશ્રદ્ધા 21મી સદી છે જૈનભાઈ, આને મૂકવાના નથી. અને સરઘસ કાઢી અને પાખંડીના પેટનાવને જેલ ભેળી ના કરવાના છે. જય મોગલ, જય મણિધર, જય વડવાળી. ના ના સાહેબ, બીજી તો બલી નથી ચાવતા, પણ અમે રાખા બાપાની માનતા કરી છે. એક જીનકું હતું એ ના નહીં કઈ, પણ અમે આ રાખા બાપા રહ્યા ને એની માનતા કરી.
એની માનતા કરી અમને દુખાવણું ઘર માં થયું હતું. તો ઈ અમને વાંઠે ભુજવાણી આવ્યા, ભુજવાણી આવ્યો ને એમ કહી ગયા આવીને કે મારી માનતા છે તમે દઈ જાઓ, તમારા ઘર માં સુખ શાંતિ હવે હંદે કરી દઉં કે. એટલે અમે અહીંયા ભુજ થી અહીંયા માનતા દેવા આવ્યા. કાયલા વાઠા તમે ભુજ્યા હતા, હજી તો હાલતા નતા ત્યાં. માનતા નથી સાહેબ, હવે અમને ખબર નથી પડતી, પણ હવે આ તો વસ્તીતાન નું માતાજી અમને આ રાખો બાપો સપને આવ્યા તો અમારે કરવું પડે, તો એના હિસાબે અમે કર્યું છે. અને આ ખોટી ભરવાઈ કરી હોય ઈ જાણે, ઈ રાખો બાપો જાણે, અમને તો કઈ ખબર નથી આમાં, અમને કોઈ જાત ની ખબર નથી સાહેબ. અને મારે એક દીકરો છે ને એનો બાપ છે, બે જ છે, એને કરતા હતા લઈ ગયા સાહેબ. હવે મારે શું કરવું, કયો તમે કયો એમ કરી, કયો તો હું રાખો બાપા નું કુતરા નાખી દઉં, કયો તો હું નાખી દઉં ગમે એમ કરું. હવે મારે અહીં કોઈ કરવા નંબર કોણ કરે સાહેબ, બે જણા હતા તમે લઈ ગયા સાહેબ, હવે મારે અહીં કોઈ છે ને હું શું કરી આપું, કયો મારો તો પગ બની ગયો છે એટલે મેં માનતા કરી હતી, પગ ભાંગી ગયો એટલે મેં માનતા કરી. તમે અત્યારે સોરી મૂકો તો સાહેબ અમે તમે કયો એમ કરી નાખશું, બીજું શું કરવું.